ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા સાંસદ સી આર પાટીલ, રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 150 જેટલા નાગરિકોએ રક્તદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. જામનગરમાં કોરોના મહામારીમાં રક્તની માંગને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શ્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પાટીલે આ તકે રક્તદાતાઓનું મનોબળ વધાર્યું હતું અને આવા કપરા સમયમાં સમાજની નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી પૂનમબેન માડમ, ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર, અગ્રણી શ્રી ભીખુભાઈ દલસાણિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી મનીષભાઈ કટારિયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા, મંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, મંત્રી શ્રી મેરામણભાઈ ભાટુ, મહામંત્રી શ્રી વીબી જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ શ્રી હસમુખભાઈ ડિંડોચા, પૂર્વ શહેર પ્રમુખ શ્રી હસમુખભાઈ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, રાજપૂત સમાજના પ્રમુખ શ્રી પી એ જાડેજા વગેરે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે જનકલ્યાણ હેતુ યોજવામાં આવેલ આ મહારક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્યલક્ષી ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું, જેને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. બપોર સુધીમાં જ 150 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાની સામાજિક ફરજો અદા કરી હતી. હર્ષલ ખંધડિયાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, જામનગર.